મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો બાળ મિત્રો? તમે મારી જ રાહ જોતા હતા ને? હા, તમને ખબર પડી ગઈ કે આજે આપણે ફરી વાર્તા સાંભળવાની છે, અને તે પણ નવી વાર્તા. બરાબર ને? અત્યાર સુધીની બધી વાર્તા તમને યાદ છે ને? ઓકે, તો ચલો હવે આજે આપણે નવી વાર્તા કરીએ. સાંભળવી છે? ઓકે, તો બધા ધ્યાનથી સાંભળજો. બરાબર, ચલો આપણે વાર્તા જોઈએ. તો બાળ મિત્રો, ચલો વાર્તા સાંભળીએ. એક વખત જંગલમાં એક વરુ રહેતો હતો. એક દિવસ તેને ખાવા માટે કશું જ મળ્યું નહીં. ભૂખ તેનાથી તો સહન પણ ન થઈ, અને તે આતુરતાથી કોઈ પ્રાણીની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં એક શિયાળ ત્યાંથી પસાર થયો. બીજો કોઈ પણ વિચાર કર્યા વગર વરુ તેના પર કૂદ્યો અને શિયાળને પકડી લીધો. વરુના હુમલાથી ડરી ગયેલા શિયાળે હિંમત ભેગી કરીને કહ્યું, શું થયું મારા મિત્ર? કેમ તું મારા પર આમ કૂદી પડ્યો? હું તારાથી બચીને ક્યાં જવાનો હતો? વરુએ જવાબ આપતા કહ્યું, એ લુચ્ચા શિયાળ, તારી ચાલાકી મારા પર નહીં ચાલે. હું નસીબદાર છું કે તું મારી ઝપટમાં આવી ગયું. શિયાળ વરુની આ વાત સાંભળીને હસવા લાગ્યું. શિયાળ શા માટે હસે છે તે વરુ મનમાં સમજી ન શક્યું અને બોલ્યું, વાલા શિયાળ, અત્યારે તું મૃત્યુના ડરથી ગાંડાની માફક હસી રહ્યું છે. શિયાળે વરુના શબ્દો પર ધ્યાન આપ્યું અને હસતા ચહેરે કહ્યું, હા 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 હા, હું મૃત્યુથી ડરું તેમ નથી, કેમ કે મૃત્યુ ક્યાં અને કઈ રીતે આવશે તેની મને પણ ખબર નથી. હું તો એટલા માટે હસું છું કે વાઘ કે સિંહના હાથે મરવાના બદલે હું તારા હાથે પકડાયો છું. વરુ ગુસ્સાથી બોલી ઉઠ્યું, ચતુર બનવાની કોશિશ ન કર. આવું કહીને વરુએ શિયાળની બોછી પકડી લીધી. શિયાળે આજીજીપૂર્વક કહ્યું, સહેજ પણ કચકાટ વગર તું મને ખાઈ શકે છે, પણ એક વાત છે, હું મારા બાળકોને પ્રિય માખણ લેવા માટે જતો હતો. તેઓ ભૂખ્યા હશે, તેઓ મારી રાહ જોતા હશે. જો તું મને થોડોક સમય માટે જવા દે તો હું તેમને માખણ આપીને તારી પાસે આવી જઈશ, પછી તું મને ખાઈ જજે. શિયાળની વાતોથી અચંબિત થઈને વરુએ કહ્યું, માખણ? એ વળી કેવું લાગે ને એ ક્યાં મળે છે? શિયાળે કહ્યું, માખણ ખૂબ જ સ્વાદિષ્ટ, મુલાયમ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો રસાળ હોય છે. માખણને ખાધા વગર તેના સ્વાદને કેવી રીતે સમજાવી શકાય? શિયાળની વાત સાંભળી વરુને માખણ ખાવાની ઈચ્છા જાગી. વરુએ કહ્યું, અત્યાર સુધી માખણ વિશે મેં સાંભળ્યું છે, પણ કદી ચાખ્યું નથી. વરુએ ચિંતિત થઈને શિયાળ સામે જોયું. શિયાળે કહ્યું, વેપારીઓ માખણ બનાવે છે અને ખાનગી રીતે કૂવામાં એનો સંગ્રહ કરે છે. હું ત્યાં જઈશ અને તારા માટે પણ અને મારા બચ્ચા માટે પણ માખણ લઈને આવી જઈશ. શિયાળની આ વાત સાંભળી વરુએ કહ્યું, મેં તને પહેલાં જ કહ્યું હતું, તારી કોઈ જ યુક્તિઓ મારા પર નહીં ચાલે. તું માખણ વિશે કહીને છટકી જવા માંગે છે? હું તને જવા દઉં એવો મૂરખ નથી, પણ હું તારી સાથે આવીશ. શિયાળે કહ્યું, સાંભળીને ઘણો આનંદ થયો, તું પણ સાથે આવ, ચાલ સાથે જઈએ. વરુ અને શિયાળ ચાલવા લાગ્યા. જંગલની વચ્ચોવચ તેમને એક કૂવો દેખાયો. કૂવાની અંદર તેમણે ડોક્યું કર્યું અને ચંદ્રનું સાફ પ્રતિબિંબ દેખાયું. શિયાળ બોલ્યું, જો આ છે માખણ, કેટલું સુંદર છે, મોઢામાં પાણી આવી ગયું ને? વરુ બોલ્યો, મારા મોઢામાં પાણી લાવવાનું બંધ કર, કૂવામાં જા અને માખણ લઈને પાછો આવ. કૂવાની ઉપર એક ગરગડી જતી હતી. ગરગડી પરથી એક દોરી જતી હતી જેના બંને છેડે ડોલ બાંધેલી હતી. શિયાળ એક ડોલમાં બેસી ગયું અને નીચે ગયું. વરુ ખૂબ આતુરતાથી શિયાળની રાહ જોતું હતું અને વિચારતું હતું કે શા માટે શિયાળ હજી પણ કૂવામાંથી બહાર આવ્યું નહીં. વરુની ધીરજ ખૂટી અને બોલ્યો, મેં તને માખણનો ટુકડો લાવવા કહ્યું હતું,
તું કેમ મોડું કરે છે? જલ્દી ઉપર આવ. શિયાળે કહ્યું, તમે બહુ ચિંતા કરો છો. આ માખણનો ટુકડો બહુ મોટો છે, એટલો જ નહીં ભારે પણ છે. તમે જો અહીં આવી શકો તો આપણે બંને મળીને આ માખણના ટુકડાને કૂવાની બહાર લઈ આવીએ. શિયાળની વાત સાંભળીને માખણ ખાવાની જલ્દીમાં બીજો કોઈ પણ વિચાર કર્યા વગર વરુ બીજી ડોલમાં બેસીને કૂવાની અંદર ગયું. જે દરમિયાન વરુ કૂવાની અંદર જતો હતો તે દરમિયાન ઓછા વજનને લીધે શિયાળ બીજી બાજુથી ઉપર આવી ગયું. વરુ કૂવાની અંદર પડીને મરી ગયું. બાળ મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? હું તમને એક પ્રશ્ન પૂછું, મને કહેશો કે વરુ અને શિયાળ બંનેમાંથી કોણ હોશિયાર હતું? હા, શિયાળ. તો તમને કોના જેવું બનવું ગમે, શિયાળ જેવું કે વરુ જેવું? શિયાળ જેવું. હા, ચાલાક અને ચતુર. ઓકે, તો જ્યારે પણ આવી મુશ્કેલી આવે ત્યારે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર ને? ઓકે, તો હવે આવી રીતે ફરી મળતા રહીશું નવી નવી વાર્તાઓ સાથે. ઓકે, બાય.